विश्व पर्यावरण दिवसे साइक्लोन रेलीनु आयोजन। गत रोज विश्व पर्यावरण दिवस निमित्ते जामनगर पर्यावरण प्रेमी संस्था द्वारा साइकल रेली अने वृक्षारोपण कार्यक्रमनु आयोजन करवामां आव्युं, जेमां मोटी संख्यामां शहेरीजनो जोड़ाया हता। गत रोज विश्व पर्यावरण दिवस 5 जूनना रोज योजाय छे, त्यारे ते निमित्ते जामनगरनी लाखोटा नेचर क्लब, मरीन नेशनल पार्क अने फॉरेस्ट विभागना संयुक्त उपक्रमे वहेली सवारे साइकल रेली ने शहेरना पॉलिटेक्निक कॉलेज खाते वृक्षारोपण कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम वहेली सवारे शहेरना टाउन हॉल पासेथी पर्यावरण बचाओ, गंदगी न करवी, वृक्षोनुं वावेतर करवुं, वृक्ष वावोना सूत्रो साथे विशाळ साइकल रेलीनुं आयोजन करवामां आव्युं हतुं, जे शहेरना मुख्य मार्गो पर फरी पॉलिटेक्निक कॉलेज खाते पूर्ण करवामां आवी हती। आ रेलीमां 6 वर्षना बाळकथी लईने 60 वर्षना वृद्ध સાયકલ સવારો પણ જોડાયા હતા અને પર્યાવરણ બચાવ અંગે જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો, તેમજ પોલિટેકનિક કોલેજ ખાતે લાખોટા નેચર ક્લબના સભ્યો, મરીન નેશનલ પાર્ક અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ સાયકલ સવારો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વૃક્ષો બચાવો માટેની તેમજ સ્વચ્છતા માટેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી અને સંકલ્પ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાત્રિ શાળામાં અભ્યાસ કરતા 6 બાળક જોવા મળ્યું હતું, જે ઉત્સાહભેર આ રેલીમાં જોડાયું હતું અને અંતે તેને પ્રોત્સાહિત કરવા માટે અને એના ઉત્સાહની ઉપસ્થિતિમાં અધિકારીઓ તેમજ આ ક્લબના પ્રમુખ જગતભાઈ રાવલ દ્વારા તેને રેલીને સરાહનીય ગણાવી હતી। ત્યારબાદ 2 વર્ષ પછી સૌ પ્રથમ 1974માં સૌ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અને આજે અંદાજે 50-60 વર્ષ જેવા થવા આવે છે જ્યારે આપણે આજનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રાહુલ ગણાત્રા છે। હું સાયકલિંગ સાથે 2012થી જોડાયેલો છું અને આજના દિવસે આ લાખોટા નેચર ક્લબે બહુ જ સારું આયોજન કરેલું છે કે ભાઈ સાયકલિંગને પ્રમોટ કરવાની એક બહુ સારી વસ્તુ છે। અત્યારે ગણીએ તો અત્યારે નીડ ઓફ ધ આર છે, કારણ કે આ વસ્તુ સાયકલિંગ બધા માટે નેસેસરી છે, ફિઝિકલ હેલ્થ માટે પણ નેસેસરી છે, એઝ વેલ એઝ પર્યાવરણ માટે પણ એટલું જરૂરી છે। તો સાયકલિંગને અમે કેટલા વખતથી જામનગર સાયકલિંગ ક્લબ લગભગ 2016થી ચાલે છે અને અમે સાયકલિંગને પ્રમોટ કરીએ છીએ। ખાલી સાયકલિંગને નહીં, સાયન્ટિફિક સાયકલિંગને પ્રમોટ કરીએ છીએ। ખાલી સાયકલિંગ કરવું ઇમ્પોર્ટન્ટ નથી, સાયકલિંગ પ્રોપરલી કેમ કરવું, શરીરને નુકસાન ન કરીને કેમ કરવું, એ પણ જાણવું ખૂબ જરૂરી છે। તો અમારો એક જ સંદેશો છે કે બધા જેટલા બને એટલા સાયકલિંગ કરે, આ એક્ટિવિટીમાં જોડાય અને આ પર્યાવરણ દિવસના દિવસે આવું સારું આયોજન કરવા બદલ લાખોટા નેચર ક્લબને ખૂબ ખૂબ અભિનંદન। અમારું મેમ્બર્સ છે જે લોકો અમે તળાવની પાડે બધા રોજ ભેગા થાય,
ત્યારબાદ અમે લોકો સાયકલિંગ કરીએ છીએ અને વધુમાં અમે લોકો આજુબાજુના બધા એરિયા છે જે આપણા પિકનિક સ્પોટ, ત્યાં અમે લોકો સફાઈ અભિયાન પણ ચલાવીએ છીએ. લાસ્ટ રવિવારની જ વાત કરું તો અમે લોકો ખડકંબળિયા મુકામે જે ધોધ છે ત્યાં અમે ગયા અને ત્યાં અમે સફાઈ અભિયાન કર્યું. આપણે બધાને ખ્યાલ છે કે પશ્ચિમની સંસ્કૃતિ પ્રમાણે આજે આપણા જન્મદિવસ ઉજવતા રહેલા છીએ, તો મારી અમારા ટીમ વન વિભાગ તેમજ બધા મિત્રો તરફથી એક નમસ્તે. મારું નામ પ્રિયંશી કિશોરભાઈ જેઠવા છે અને અમે લોકો બધા શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત રાત્રિશાળા મંડળ દ્વારા અમે અહીંયા સાયકલિંગ માટે આવેલા છીએ કે જેમાં જામનગર નજીક આવેલ કુદરતી નેચર માટે અને પર્યાવરણની જાળવણી માટે અમે લોકો સાયકલિંગ કરવા માટે આવ્યા છે. આજરોજ લાખોટા નેચરલ ક્લબ દ્વારા સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. સો એમાં અમે બધા ભાગીદાર છીએ. અમને એ લોકો પર્યાવરણ જાગૃતિ માટે જે સાયકલિંગ રેલી કરી રહ્યા છે અમે એમાં સહભાગી છીએ એની માટે એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્તે, હું કમલેશ રાવત લાખોટા નેચર ક્લબમાંથી. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અમારી સંસ્થા લાખોટા નેચર ક્લબ તેમજ જામનગર વન વિભાગ તરફથી સાયકલ રેલીનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ફરી અને વાલસુરા પાસે આવેલ પોલિટેકનિક કોલેજમાં તે વૃક્ષારોપણ કરેલ હતું. શહેરના અલગ અલગ વિસ્તારમાં અમે સાયકલ રેલી દ્વારા લોકો સુધી પર્યાવરણને બચાવવાનો સંદેશો લઈ અને ફર્યા હતા, જેમાં પાણી બચાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો જેવી અલગ અલગ સૂત્રો સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. કેટલા વોલેન્ટિયરો જોડાયા? વોલેન્ટિયરો અમારી સંસ્થાના 22 વોલેન્ટિયરો હતા અને ટોટલ સંખ્યા જે આજે લોકોએ જે ભાગ લીધો છે એમાં 125 લોકોની ભાગીદારી હતી. ખાસ કરીને અમે અહીંથી પંચેશ્વર ટાવર, પછી શહેરના મુખ્ય માર્ગો એટલે પંચેશ્વર ટાવર, ખંભાળિયા ગેટ, ત્યાંથી તળાવની પાળ, ત્યાંથી થઈને અમે તીનબત્તી, ત્યાંથી થઈ અને જીજી હોસ્પિટલ, જોગસ પાર્ક થઈ અને પટેલ કોલોનીવાળો મુખ્ય માર્ગ થઈ અને વાલસુરા રોડ પર અમારી રેલી નીકળી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરાયું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચીકુવાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરના ઘણા કાર્યક્રમો આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાઇનલ પ્લોટ નંબર 67 TP સ્કીમ નંબર 2 ઝાડા ચીકુવાડી પાસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, શાસક પક્ષના નેતા કુમુદબેન ગાર્ડન, સમિતિના ચેરમેન ડિમ્પલબેન રાવલ, દંડક સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા એક બાદ એક એમ નામની રાશિને અનુરૂપ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત લોકોને રોપવા ફ્રી ભેટ વૃક્ષો પણ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા સંકલન કરી આવનાર સમયમાં 7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાનો આયોજન આગામી દિવસમાં કરવામાં આવનાર છે. આગામી ડિસેમ્બર 2022 અંત સુધી ડેન્સ ફોરેસ્ટ તેમજ મિયાવાકી જેવા પદ્ધતિઓ દ્વારા જુદા જુદા 5 લોકેશન પર વૃક્ષારોપણ કરી તેને બગીચા રૂપે વિકસાવવામાં આવશે, જેમાં પાર્થવે, સેનિટેશન બ્લોક, સિક્યુરિટી રૂમ, પાણીનો બોર વગેરેની સુવિધા ઉપલબ્ધ હશે. હાલ મહાવીર પાર્ક અને રવિ પાર્ક ખાતે આ બગીચાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેને ટૂંક સમયમાં જ પ્રજાજનો માટે ખુલ્લા મૂકવામાં આવનાર છે. આ કાર્યક્રમની શરૂઆત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો કાર્યક્રમની પૂર્ણાહુતિ ગાર્ડન સમિતિના ચેરમેન ડિમ્પલબેન રાવલ દ્વારા આભાર પ્રગટ કરી વ્યક્ત કરવામાં આવી હતી. આ ભગવાને નિર્માણ કરેલી આ સૃષ્ટિનું સૌથી શક્તિશાળી અને સૌથી બુદ્ધિશાળી સર્જન હોય તો એ આપણે સૌ મનુષ્ય છીએ, પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા બધાના લીધે ભગવાને બનાવેલી આ જે ચેન છે, જે કડી છે, એમાંથી એક પણ કડી ઓછી ન. એવું જરૂરી નથી કે જેવો અવાજ મારો હોય એવો જ તમારો આવે. હું એક બોલું છું, તમે અનેક છો, એટલે ફરીથી એકવાર ભારત માતા કી. મિત્રો, ભારત માતાની જય ઘોષ કરીએ ને એટલે આપણી મા ભૂમિની
માં ધરતીની જય ઘોષ કરીએ છીએ. અને આજનો દિવસ કંઈક એવો જ છે કે આજે આપણે ભાઈઓ છે ને, એક ડેપ્યુટી બેનો છે, અને મને એમ છે પર્યાવરણની ચિંતા બેનો જ વધુ કરે છે, એટલે એ પણ અમારા કોર્પોરેટર બેનો ખૂબ સક્રિય છે. અને આપ સર્વ કોર્પોરેશનના પદાધિકારીઓ અને નાગરિક ગણો કરીએ, આપણી વચ્ચે આપણને ખબર છે કે સદભાવના જેવી એક સંસ્થા ખૂબ સારું રિઝલ્ટ રૂપી, જેમાં આપણને નિર્ણય મળે, જેમાં કંઈક આપણને જુનાગઢ અને જામનગર બે મહાનગરપાલિકાને ફંડ માટે સિલેક્ટ કરવામાં આવી છે, અને એ લગભગ 8-10 કરોડનો ફંડ આપણે આ ક્લાઇમેટ ચેન્જ માટે જામનગર માટે આપણે લાવ્યા છે. એના માટે પણ આપણે કમિશનર સાહેબને આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, શું કહેશો? 1972 યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022 આ વર્ષને ઓનલી વન અર્થ તરીકે ઉજવવામાં આવેલ છે. તેનો મતલબ છે કે માત્ર એક જ પૃથ્વી છે, તો આપણે એના સંરક્ષણ માટે તેને સાચવવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા લગભગ 15થી વધારે રાશિ પ્રમાણે વૃક્ષો આજે આ પટાંગણમાં વાવવામાં આવ્યા છે, અને વર્ષ દરમિયાન ડિસેમ્બર સુધીમાં અલગ અલગ 5-6 જગ્યાઓ પર કુલ 72,000થી પણ વધુ ચોરસ મીટર જગ્યામાં વૃક્ષારોપણનું સઘન વૃક્ષારોપણ કરવામાં આવશે. એ ટાર્ગેટ સાથે આજે અમે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને વિનામૂલ્યે લોકોને વૃક્ષોના પ્લાન્ટ પણ આપવામાં આવે છે આ જયંતિ. ખાસ કરીને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, આપ પોતે પણ પર્યાવરણના લગતા કાર્યો સાથે જોડાયેલા છો, શું કહેશો? સમાજમાં એક જ વસ્તુ કહેવાની છે, લોકોને એક જ વાત કહેવાની કે વૃક્ષો છે તો આપણે છીએ, વૃક્ષો વગરનું જીવન તે નહીવત છે. અને કોરોના જેવા કપરા કાળમાં લગભગ બધા લોકો એ વસ્તુ સમજી જ શક્યા છે કે જો પર્યાવરણને આપણે સાચવશું તો એ આપણને સાચવશે. એટલે લોકોને એ જ વિનંતી આજના દિવસે કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરે, પર્યાવરણની સાચવણી કરે, તેનાથી પણ તેનાથી આપણી અને આપણી આવનારી ભવિષ્યની પેઢીની પણ સાચવણ માવજત થઈ શકે. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે જામનગર મહાનગરપાલિકા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ચીકુવાડી ખાતે જે ટીપીનો પ્લોટ છે એમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી અકુબા જાડેજા, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય પદાધિકારી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને વિશ્વ પર્યાવરણના દિવસે લોકોમાં વધારે ને વધારે જાગૃતિ આવે અને લોકો વધારે ને વધારે વૃક્ષો વાવે, જેથી આપણી ધરતી જે છે એ હરિયાળી બને, એ પ્રકારના આશય સાથે આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે 72,000 કરતાં વધારે ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ થાય, અને એક સઘન ફોરેસ્ટ અને એની સાથે સાથે મિયાવાકી પદ્ધતિ છે એના દ્વારા પણ વૃક્ષારોપણ થાય, એ પ્રકારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આવનારા ચોમાસા દરમિયાન પણ આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સતત ચાલુ રહેશે, અને આપણે જામનગરને વધારે ને વધારે હરિયાળું બનાવીએ એ નેમ સાથે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. થેન્ક યુ.